સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો પુત્રાદહન કાર્યક્રમ યોજાયો. કાશ્મીરી પંડિતો પર 32 વર્ષ પહેલાં થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની ઝાટકણી કાઢી રહ્યા છે. તો કેજરીવાલે વિધાનસભામાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને જૂઠાણું ગણાવી હતી અને સાથે સાથે કહ્યું હતું કે જો ફિલ્મ નિર્માતા એવું કહેતા હોય કે આ ફિલ્મને વધારે લોકો જોઈ શકે તે માટે દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખરેખર તો ધ કાશ્મીર ફાઇલ્સને યુટ્યુબ પર મૂકી દેવી જોઈએ જેથી બધા મફતમાં જોઈ શકે તેવા નિવેદન બાદ ગુજરાતભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે પ્રાંતિજ શહેર યુવા ભાજપ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કોડિયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ ધવલભાઈ રાવલ, યુવા પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, અરવિંદભાઈ પરમાર, દર્શિલ દેસાઈ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અરવિંદ કેજરીવાલના પુત્રાનું દહન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. કાશ્મીરી પંડિતોના ઉપર જે વર્ષોથી થયેલા જુલુમને પારદર્શક કરવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કાશ્મીર ફાઇલનું જે લોન્ચિંગ થયું હતું, જે આપણા હિન્દુઓના માટે, એમની પ્રશ્નિત પીડિતો માટે જે એમના સાથે જુલમ થયો હતો, વર્ષો સુધી કોંગ્રેસ સરકારે છુપાવી રાખ્યો હતો, એ આજે પર્દાફાશ થયો છે, સમર્થન મળી રહ્યું છે. એના સપોર્ટમાં આ ફિલ્મના વિરોધમાં, હિન્દુઓના વિરોધમાં, એક દેશના વિરોધ નીતિના કારણે કેજરીવાલે આજે વિધાનસભા ગૃહની અંદર દેશને આ મૂવીની નકારાત્મક વાત કરી છે. એના માટે આજે સાબરકાંઠા જિલ્લા યુવા મોરચો અને પ્રાંતિજ યુવા મંડળ દ્વારા આજે કેજરીવાલનું પુત્રાદહન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમારા મંડળના પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટશ્રી, અમારા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, યુવા મોરચાના પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશના અમારા સાથી સદસ્ય દર્શિલભાઈ અને આખી અમારી ટીમ આજે કેજરીવાલનું દેશ વિરોધી, કેજરીવાલ જેને કહી શકાય એવા નેતા કહી કે ના કહી શકાય, ખાલી માત્ર દેશનો ગદ્દાર છે એવા કેજરીવાલનું પુત્રાદહન કરવામાં આવ્યું. આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જે ફિલ્મ અત્યારે બની છે કાશ્મીર ફાઇલ્સ, એ કાશ્મીરી પંડિતો ઉપર જે અત્યાચાર થયો હતો વર્ષો પહેલાં, એની સાચી વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. જન સમર્થન આપોઆપ મળી રહ્યું છે. લોકોને ખ્યાલ આવ્યો કે એ સમયે એ કોંગ્રેસની સરકારમાં કાશ્મીરી પંડિતો ઉપર અને હિન્દુઓ ઉપર કેવા અત્યાચાર થયા હતા, એની સાચી વાસ્તવિકતા રજૂ કરી છે. અને એ કેજરીવાલ દ્વારા હિન્દુ વિરોધી વલણ, કાશ્મીરી પંડિતો વિરોધી વલણ રજૂ કરવામાં આવ્યું, એના વિરોધમાં આજ રોજ સાબરકાંઠા જિલ્લા યુવા મોરચા, પ્રાંતિજ શહેર યુવા મોરચા સંગઠન કાઉન્સિલરશ્રીઓ દ્વારા આજે કેજરીવાલનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ
શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ એચડીએફસી બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 5204